અને મૂલ્યાંકનમાં કયા કયા ટોપિક આવશે સરી શિક્ષણમાં શું શું પૂછાશે કેટલા જે એને કેટલા પ્રશ્નો હશે વર્ણાત્મક લખવાનું હશે તો વર્ણાત્મક કઈ રીતે લખવાનું છે એના માટે જે કોલેટર છે ક્યાંથી ડાઉનલોડ થશે અને ક્યાંથી ડાઉનલોડ શરૂ થવાનું થશે આ બધી જ બાબતોની વિગતવાર ચર્ચા સરકારે એના પરિપત્રમાં કરી છે આજનો છ આઠ બે હજાર એકવીસનો જે પરિપત્ર છે એમાં બધી જ બાબતોની વિગતવાર છણાવટ કરી છે તો આપણે પરિપત્રની અભ્યાસ કરીશું અને પરિપત્રની આ વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો ગમે તો લાઇક કરી દેજો વિડીયો બીજા મિત્રો સાથે પણ શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ બધું કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો મારાથી શક્ય હશે તો જવા પણ ચોક્કસ પ્રયત્ન કરીશ હવે આ પરિપત્ર પણ તમારે જો મેળવવો હોય સાથે જે આ પરીક્ષામાં પૂછાવાનું છે એ જે અભ્યાસક્રમ છે એને લગતો જે મટલ મેળવવો હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જે તમે વીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકશો પરિપત્ર પણ ત્યાં તમને મળી જશે અને તમે એનો વિગતવાર અભ્યાસ કરી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો જીસીઆરટીના છ આઠ બે હજાર એકવીસના પરિપત્રની ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે પરિપત્રની અંદર જણાવ્યા મુજબ સર્વેક્ષણ પાંચ પ્રકારના ઉપકરણો હશે એટલે કે પાંચ પ્રકારનું માળખું હશે જેમાં ધોરણ એકથી પાંચના શિક્ષકો માટે છથી આઠના ભાષાના તથા સામાજિક વિજ્ઞાન શિક્ષકો માટે અને છથી આઠના ગણિતના અને વિજ્ઞાન શિક્ષકો માટે એટઆટ આચાર્ય અને સીઆરસી અને બીઆરસી માટે આ પાંચ પ્રકારના માળખાનો ઉપયોગ કરવામાં આવશે હવે અહીં જોશો તો એની અંદર સર્વેક્ષણની અંદર જે બે પ્રકારના દરેકને બે વર્ણાત્મક કલમો વિગતવાર પ્રતિચાર આપવાના છે એટલે કે બે પ્રશ્ન એવા હશે જે વર્ણાત્મક હશે અને તમારે વિગતવાર જવાબ આપવાના છે એ અગાઉ જે પરિપત્ર હતો તેમાં જે પરિશિષ્ટ તો એમાં જણાવ્યું હતું પરંતુ આ પરિપત્ર વિગતવાર જણાવ્યું છે હવે આનો જે કોલ છે એટલે કે પરોષપત્ર છે એ ડોટ એક્ઝામ ડોટ ઓઆરજીની જે વેબસાઇટ છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકાશે એમાં તમારો પો ટીચર પોર્ટલ પરનો ટીચર કોડ છે એ અને જન્મ તારીખ નાખીને તમે જે વીસ આઠ એકવીસ બાદ આ ડાઉનલોડ તમે કરી શકશો એટલે કે વીસ આઠ એકવીસ બાદ જે એના કોલ લેટર અપલોડ થઈ જશે અને તમે વેબસાઇટ પર જઈ ટીચર પોર્ટલ ઉપરનો જે તમારો ટીચર કોડ છે એના મુજબ તમે ડાઉનલોડ કરી શકશો હવે મિત્રો આ ટીચર પોર્ટલ કોડની અંદર ટીચર કોડમાં તો એસએસએ એટલે કે સર્વ શિક્ષા અભિયાનનો જે ટીચર કોડ છે એની વાત કરીએ તો એ કઈ રીતે મેળવવું એના ઉપર તમને વિડીયો મળી જશે ત્યાં તમે તમારા સ્કૂલના તમામ શિક્ષકોનો ટીચર પોર્ટલ ટીચર કોડ છે મેળવી શકશો અને જન્મ તારીખના આધારે કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશો હવે મિત્રો પ્રશ્નપત્રની વાત કરીએ ધોરણ એકથી પાંચ માટેનું જે માળખું છે તો અહીં જાણવા મુજબ કદાચ એકથી પાંચ મિનિટ એક જ પેપર આવશે અને એની અંદર પ્રશ્નો તમામે તમામના લીધા હશે પરંતુ તમારે કયા પ્રશ્નોના જવાબ આપવાના છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કુલ એસી કોલમ હશે હવે તમારે કયા કઈ કોલમનો જવાબ આપવાના છે એકથી પાંચ નંબરની જે કોલમ હશે એ દરેક માટે ફરજિયાત છે તમામે તમામ કોલમનો પ્રત્યચાર આપવાના છે છથી દસ સર્વાંગી શિક્ષણ છે તો એ પણ તમામને છથી દસના તમામે જવાબ આપવાના છે મૂલ્યાંકન અગિયારથી વીસ નંબરની કોલમ હશે એના પણ તમામે જવાબ આપવાના છે પ્રજ્ઞા અભિગમ તો એકવીસથી ત્રીસના જે પ્રશ્નો છે એ માત્ર પ્રેજ્ઞા ભણાવતા શિક્ષકોએ પ્રત્યચાર આપવાના છે એવી જ રીતે ગુજરાતી માટે એકતાલીસથી પિસ્તાળીસ છે તો ગુજરાતી ભણાવતા ત્રણથી પાંચમાં જે ગુજરાતી ભણાવે છે એમને જવાબ આપવાના છે હિન્દીમાં છેતાળીસથી પચાસ છે તો એ ત્રણથી પાંચમાં હિન્દી ભણાવશે એમને જવાબ આપવાના છે અંગ્રેજી એકાવનથી પંચાવન છે તો ત્રણથી પાંચમાં જે અંગ્રેજી છે એમને જવાબ આપવાના છે ગણિત છપ્પનથી સિત્તેર છે તો એમણે ત્રણથી છપ્પનથી સિત્તેરના પ્રશ્નોના જવાબ ત્રણથી પાંચમાં જે ગણિત ભણાવે છે એમને આપવાના છે પર્યાવરણ તો એક એકોતેરથી એંશી છે તો ત્રણથી પાંચમાં એકોતેરથી એંશી પ્રશ્નોના જે જવાબ છે એ પર્યાવરણ ભણાતા શિક્ષકે આપવાના છે બે પ્રશ્નો પ્રશ્નો ચાર કોલમાં હશે એમાં બે કોલમાં ફરજીયાત જવાબ આપવાના છે વ્રણાત્મક પ્રશ્નોના જવાબ જવાબ આપવાના છે બસો શબ્દોની અંદર એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે કુલ બે પ્રશ્નોના ચારસો શબ્દોના જવાબ આપવાના થશે તો આ વર્ણાત્મક પ્રશ્નો છે દરેક માટે ફરજીયાત હશે એકથી પાંચના શિક્ષકો માટે હવે મિત્રો કદાચ કોલેટરની અંદર પણ એ ઉલ્લેખ હશે કે તમારે કયા કયા વિષયના જવાબ આપવાનો થશે કારણ કે ટીચર મેપિંગ કરવામાં આવ્યું છે તો કદાચ એના આધારે તમે જે વિષય ભણાવો છો એ વિષયોને લઈને કોલેટરમાં પણ કદાચ ઉલ્લેખ કરવામાં આવ્યો કે તમારે આ વિષય તમે ભણાવો છો તો આ વિષયના પ્રશ્નોના જવાબ આપવાનો રહેશે એવો કદાચ ઉલ્લેખ કરવામાં પણ આવ્યો હોય એ જ્યારે કોલેટર આવશે ત્યારે આપણને ખબર પડશે હવે મિત્રો ધોરણ છથી આઠનું માળખાની વાત કરીએ તો છથી આઠની અંદર ભાષા તથા સામાજિક વિજ્ઞાનના શિક્ષકો છે એમના માટે એક પેપર આવશે તેમાં શું હશે તો સામાન્ય જ્ઞાન છે એકથી દસ પ્રશ્નો ફરજિયાત છે બધાના સર્વાંગી શિક્ષણના અગિયારથી વીસ ફરજિયાત છે મૂલ્યાંકનના થી ત્રીસ બધાને ફરજિયાત છે હવે ગુજરાતી વિષય એકત્રીસથી ચાલીસ દસ પ્રશ્નો ગુજરાતી વિષયના હશે છથી આઠ પૈકી ગુજરાતી ભણાવતા તમામ શિક્ષકોએ આના જવાબ આપવાના છે હિન્દી હોય તો હિન્દી જે ભણાવે છે તમામ શિક્ષકોના જવાબ આપવાના છે અંગ્રેજી ઓગણપચાસથી પંચાવન છે છ પ્રશ્નો છે તો અંગ્રેજી ભણાવતા તમામ શિક્ષકોના જવાબ આપવાના છે છપ્પનથી સાઠ ચાર પ્રશ્નો જે છે એ સંસ્કૃતના હશે તો સંસ્કૃત ભણાવતા શિક્ષકે જવાબ આપવાના છે એકસઠથી એંશી એ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો હશે અને સામાજિક વિજ્ઞાનના જે શિક્ષક છે એમણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે વર્ણાત્મક બે પ્રશ્નો હશે અગાઉ જણાવ તેમ આમાં પણ બે જ પ્રશ્નો જવાબ તમારે આપવાના છે પ્રશ્નો ચાર કે છ હોઈ શકે છે એ અગાઉ જણાવ્યું છે એ મુજબ બે પ્રશ્નો તમારે જવાબ ફરજીત આપવાના છે બસો શબ્દોમાં હવે ગણિત વિજ્ઞાનના એ શું છે તો મિત્રો ગણિત વિજ્ઞાનના શિક્ષકો એકથી દસ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હશે સર્વંગી શિક્ષણના થી વીસ અને મૂલ્યાંકન થી ત્રીસ તો આ છથી આઠના તમામ શિક્ષકો માટે સરખું છે હવે જે એકત્રીસથી પંચાવન પ્રશ્નો છે એ ગણિતના શિક્ષકે ગણિત વિજ્ઞાન એક શિક્ષકે એટલે ગણિત વિજ્ઞાનના શિક્ષકે તમામે તમામ એકથી એસીના પ્રશ્નોના જવાબ આપવાના છે અને જે વર્ણાત્મક છે એના પણ બે પ્રશ્નો હશે તો એના પણ એમને જવાબ આપવાના છે મતલબ ગણિત વિજ્ઞાન માટે જે પેપર આવે જે માળખું છે એ તમામ શિક્ષક ગણિત વિજ્ઞાન શિક્ષકોએ આપવાનું છે આમાં કોઈ મરજીયાત કે અમુક વિષય નથી આપવાના એવું નથી મિત્રો એટઆટની વાત કરીએ તો એટઆટને સામાન્ય વિજ્ઞાનને એકથી પાંચ કોલમોના જવાબ આપવાના છે સર્વંગ શિક્ષણ છથી દસ કોલમ હશે મૂલ્યાંકન માટે અગિયારથી પંદર કોલમ પ્રજ્ઞા અભિગ્ઞાનની સોળથી વીસ ગુજરાતીમાં એકવીસથી છવ્વીસ હિન્દીમાં સત્યાવીસથી બત્રીસ અંગ્રેજીમાં તેત્રીસથી આડત્રીસ કોલમ સંસ્કૃત માટે ઓગણચાલીસથી ચુમાલીસ કોલમ પિસ્તાળથી એકાવનની ગણિતની કોલમ હશે બાવનથી સત્તાવન પર્યાવરણની કોલમ અઠ્ઠાવનથી તેસઠ એ સામાજિક વિજ્ઞાનની કોલમ હશે વિજ્ઞાન ચો ચોસઠથી સિત્તેર અને વર્તમાન પ્રવાહ જે એકોતેરથી એસી આ વર્તમાન પ્રવાહો અને મોનિટરિંગ બાબતની કોલમ હશે વર્ણાત્મક એમને પણ બે પ્રશ્નોના જવાબ ફરજીયાત આપવાના છે બસો શબ્દોમાં એ મિત્રો સીઆરસીબીએસની વાત કરીએ તો એમને પણ જેવી રીતે એર તમામ વિષયોના જવાબ આપવાના છે સેમ એવી જ રીતે સીઆરસીબીએસની પણ તમામ કોલમોના જવાબ આપવાના છે તમામ વિષયોના જવાબ આપવાના છે પર એમાં કોલમોના જે પ્રશ્નોત્તરીમાં સંખ્યામાં થોડો ઘણો ફેરફાર છે બાકી એસી જે પ્રશ્નો છે એ તમામ તમામ સેમ જ માળખું રહેશે એટઆ બીઆરસી ને પ્રશ્નોમાં થોડા ઘણી સંખ્યામાં વધઘટ રહેશે એમને પણ વર્તમાન પ્રવાહના બે જવાબ જે પ્રશ્નો છે એના જવાબ આપવાના ફરજિયાત છે હવે મિત્રો ઉપરોક્ત ઉપકરણો માટે સામાન્ય જ્ઞાન એટલે શું તો મિત્રો સામાન્ય જ્ઞાન એ શિક્ષણને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણની નવી નીતિ મૂલ્યાંકન ગુણોત્સવ આરટી અભ્યાસક્રમ શિક્ષણનું માળખું અધ્યયન અધ્યાપન વગેરે શિક્ષણ ક્ષેત્રની બાબતોને લગતી કલમોનો સામાન્ય જ્ઞાનમાં સમાવેશ થશે જનરલ નોલેજનો નહીં જે આપણે જનરલ નોલેજ કરીએ છીએ રોજબરોજનું જનરલ નોલેજ હશે એની વાત એની અંદર નથી એટલે એને તમારા તૈયારી કરાવનાર સામાન્ય જ્ઞાન એટલે શિક્ષણને લગતી જે બાબતો છે શિક્ષણની નવી નીતિ હોય મૂલ્યાંકન હોય ગુણોત્સવ હોય આરટી હોય અભ્યાસક્રમ હોય આ બાબતોનો સામાન્ય જ્ઞાનમાં સમાવેશ થશે હવે જે શિક્ષક જે વિષય ભણાવે છે કે જે વિષયો ભણાવે છે તે વિષયોના કલમના પ્રતિચાર આપવાના છે આમ છતાં તમે વધુ વિષયના પ્રતિચાર આપેલા હશે તો પણ એ વિષયના પ્રત્યેચારોને પૃથ્થકરણ માટે ધ્યાનમાં લેવાશે નહીં તમે જે વિષય ભણાવો છો એ જ વિષયના જવાબો તમારા જે મૂલ્યાંકનમાં કે જે કે પૃથ્થકરણ કીધું છે કે મૂલ્યાંકન કરે તો એના માટે એ જવાબો ધ્યાનમાં લેવાશે બાકીના તમે કોઈ વધારાના પ્રશ્નો જવાબ આપ્યા હશે તો એને કોઈ ગણતરીમાં લેવામાં આવશે નહીં તો મિત્રો શિક્ષક સજતા સજ્જતા સર્વેક્ષણ બાબત જે પરિપત્ર હતો ને મેં મારી સમજ મુજબ તમને સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ કોઈ ભૂલ હોય તો આ બાબતનો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે મૂળ પરિપત્ર વાંચી લેજો અને છતાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો શક્ય હશે તો જવાબ આપણો ચોક્કસ પ્રયત્ન કરીશ કોલેટર બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો એનો જવાબ તમને ચોક્કસ આપીશ તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી મેચ સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત